નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદેવ મૂળિયા મારી યુટ્યુબ ચેનલ ઈ કબીરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જો આ સબ્જેક્ટ રિલેટેડ આગળના વિડીયો ન જોયા હોય તો પહેલાં આગળના વિડીયો જુઓ અને પછી આ વિડીયો જોશો તો તમને આ વિડીયોની અંદર જે હું સમજૂતી આપવાનો છું એ ખૂબ જ સારી એવી તમને પુરવાર સાબિત થશે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર જે ટૂંકા સમ તમને એક્ઝામની અંદર પૂછાય છે તો એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. સાથે સાથે પ્રેક્ટિસમાં પણ હું તમને વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરના અંતમાં સમ આપવાનો છું. તો ખાસ આ લેક્ચર તમારે અંત સુધી નિહાળવો વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆત કરીએ આપણે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે આજે જે દાખલો શીખવાનો છે તે એક્ઝામ્પલ નંબર 26. એમાં કીધું છે, નીચે આપેલા પરિણામો પરથી સહસંબંધ આંકની કિંમત શોધો. એટલે આપણને આર મેળવવાનું કીધું છે. હવે રકમમાં શું આપ્યું છે, જુઓ, કોવેરિયન્સ એક્સ વાય જેમ એસ એક્સનો સ્ક્વેર બરાબર 3/5. તો આ જેમમાં માહિતી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખવાનું કે અંશ અને છેદમાં મૂકી દેવાની કિંમત, જે તમે શીખી ગયા છો આગળ ધોરણ 10ની અંદર. એસ એક્સ જેમ એસ વાય બરાબર 1/2, એટલે એસ એક્સ બરાબર કેટલા કહેવાય, 1 કહેવાય, ને એસ વાય બરાબર કેટલા કહેવાય, 2 કહેવાય. તો આવી કિંમતો આપી હોય તો સહસંબંધ કેવી રીતના મેળવવો એ આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ દાખલાની ગણતરીની કેવી રીતના થાય છે. તો મેં અહીંયા પહેલેથી જ તેને દાખલાની રકમ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો લખીને રાખેલી છે. તો સૌ પ્રથમ આવું તમને બતાય એટલે તમારે શું કરવાનું છે, તો પહેલાં એને કિંમતો કેવી રીતના મૂકવાની છે. કોવેરિયન્સ એક્સ વાય આ જેમ છે એટલે છેદમાં લઈ લઈએ આપણે, એસ એક્સનો સ્ક્વેર બરાબર 3/5, શું કહીશું, 5, એટલે શું કહેવાય, આના બરાબર 3/5 છે એવું થાય. બોલો ખ્યાલ આવ્યો. આગળ વધીએ તો અહીંયા બીજું એ પૂછતું આપણને, એસ એક્સના છેદમાં આને કેમ લખાય, એસ વાય બરાબર 1/2, આના બરાબર આવું થાય. હવે આપણને મેળવવાનું શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આર મેળવવાનું કીધું છે. તો તમે અહીં કિંમતો જોઈશો એટલે તમને સૂત્ર યાદ આવવું પડે, કયું સૂત્ર મૂકું તો જવાબ આવશે. તો આપણું આવું કંઈક સૂત્ર હતું તમને યાદ હોય તો, કોવેરિયન્સવાળું એક્સ વાયના છેદમાં એસ એક્સ ને એસ વાય છે એટલે એસ એક્સ ઇન્ટુ એસ વાય, આવું સૂત્ર હતું. હવે અહીં કોવેરિયન્સ એક્સ વાયના છેદમાં એસ એક્સનો સ્ક્વેર આપ્યો છે, એસ એક્સ ને એસ વાય બરાબર 1/2 આપ્યો છે. જો તમે એસ એક્સ બરાબર 1 લ્યો અને એસ વાય બરાબર 2 લ્યો અને મૂકો ને કોવેરિયન્સ બરાબર 3 લ્યો, જવાબ ખોટો આવે. તો શું કરવાનું છે, તો છેદની અંદર માહિતી આપી હોય તો આના બરાબર આવું લખી શકાય. જુઓ, કોવેરિયન્સ એક્સ વાય આ જે છે એ છેદમાં એસ એક્સનો સ્ક્વેર. હવે નીચે આપણે સ્ક્વેર છે ને, આપણે તો આ મેઇન સૂત્ર પ્રમાણે શું જોઈએ છે, એસ એક્સ જોઈએ છે. તો અહીંયા તો સ્ક્વેર છે તો કાંઈ નહીં, આ જે છે ને એ કિંમત મૂકવાની છે, એસ એક્સ છેદમાં એસ વાય. હવે જો શું થાય, આ સૂત્ર લાવવું હોય તો કોવેરિયન્સ એક્સ વાય, તો કે આ એ અંશમાં છે, છેદમાં એસ એક્સનો એસ એક્સ જોતું છે તો અહીં એસ એક્સનો સ્ક્વેર છે, પણ આપણે ગુણાકારમાં મૂક્યું છે એટલે અહીંયા એસ એક્સ એસ એક્સ જાય એટલે અહીં છેદમાં શું વધે, એસ એક્સ વધે ને. તો આવી ગયું આ એસ એક્સ મૂળ સૂત્ર અને ઇન્ટુ એસ વાય, તો થઈ ગયું ને મેન સૂત્ર. તો હવે અહીંયા કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, ફક્ત તમારે આ જે કિંમતો છે આના બરાબર કેટલા છે આપણી પાસે જોવા રહ્યા, 3/5 અને એસ એક્સના છેદમાં એસ વાય બરાબર કેટલા છે, 1/2, એટલે 3/10 થાય અને તમારો જવાબ આર છે એ આવશે 0.3. ગુણાકાર કરો, 3 × 1 = 3, 5 × 2 = 10, આ જે છે એ તમારો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે દાખલા વિશે આપણને જે સમજૂતી મેં તમને આપી એ તમને સમજાઈ હશે, બહુ સિમ્પલ દાખલો હતો. તો આગળ વધીએ આપણે, ત્યારબાદનો જે સમ છે એ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક્ઝામ્પલ નંબર 27. તો એની અંદર રકમમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળેલ છે. હવે શું કીધું છે, એન બરાબર 10, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર 72, એસ એક્સ બરાબર 3, કાઉન્સમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર બરાબર 160 હોય તો સહસંબંધાંક શોધો. એટલે શું મેળવવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો, આર મેળવો એવું કીધું છે. હવે રકમ જુઓ ને તો તમને ખ્યાલ આવવો પડે. તો આપણે શરૂઆત કરીએ, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં અહીંયા દાખલાની રકમ છે એ લખીને રાખેલી છે વિદ્યાર્થી મિત્રો. એન આપ્યો છે, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપ્યો છે, એસ એક્સ છે ને એસ વાય છે. તો આપણું જે આર મેળવવાનું છે, જવાબ આપણે શું મેળવવાનો છે, આર. તો આર મેળવવાનું સૂત્ર થાય શું, તો આને ઉપરથી આપણે મેળવીએ તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. તો આ સૂત્ર થાય, કારણ કે માહિતી તમારી પાસે છે પણ એસ એક્સ છે એસ વાય છે નહીં.
તો તમારે વિદ્યાર્થી મિત્રો એસ વાય મેળવવું પડે. હવે એના સૂત્ર આગળના ટૂંકા યાદ હોવા પડે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, જો એ લેક્ચર ન જોયો હોય તો પહેલાં એ સૂત્રનો લેક્ચર જુઓ. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતવાળો, એની અંદર તમને આ બધા સૂત્રો મળશે અને સમજાશે. ત્યારે પણ મેં સમજાવ્યા હતા. તો અહીંયા એસ વાય આના ઉપરથી મળશે. તો જુઓ કેવી રીતના આનું સૂત્ર છે. એસ વાય બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર છેદમાં એન. તો આ સૂત્ર છે. તો આપણી પાસે જુઓ તો સિગ્મા વાય માઇનસ વાય બાર છે તો કે હા, કેટલા છે 160. એન છે તો કે હા, કેટલા છે 10 છે. તો વર્ગમૂળમાં વધે 16, 16નું વર્ગમૂળ કાઢો કેટલા વધે 4, એટલે તમને એસ વાય મળી ગયા. કેટલા આવ્યા 4 આવ્યા ને. તો આ સૂત્રમાં શું ઘટે છે જુઓ તો x માઇનસ એક્સ બાર છે હા, કેટલા છે 72. એન છે તો કે હા 10. એસ એક્સ છે હા, કેટલા 3. એસ વાય નહોતા તો એ મેળવા આપણે. બસ આ પોઈન્ટ જ મહત્ત્વનો હતો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર. તો મૂકીએ કિંમત 72ના છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4, એટલે અહીંયા આવશે 72ના છેદમાં 120 અને જવાબ મેળવો એટલે થાય 0.6. એટલે તમારો સહસંબંધાંક આર જે છે એ કેટલો આવે છે 0.6 આવે છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આ દાખલો જે આપણે સમજ્યા એના વિશે માહિતી તમને મળી હશે. તો શરૂઆત કરીએ આપણે આગળ એના પછીનો જે મહત્ત્વનો સમ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ આ સમ સમજવામાં ધ્યાન આપજો કેવી રીતના થાય છે. આની અંદર થોડોક ફેરફાર કરીને પણ આ સમ બીજી રીતે પૂછાઈ શકે છે. તો તમારે સમને સમજવામાં ધ્યાન આપવું. તો જોઈએ, શરૂઆત કરીએ. એક શિક્ષણવિદે મોબાઈલ ફોનના સોશિયલ મીડિયાના વપરાશ અને પરીક્ષાના પરિણામ વચ્ચેના સહસંબંધ એક પ્રયોગ કર્યો છે. તે માટે પસંદ થયેલા 10, આ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે, 10 વિદ્યાર્થીઓના સમૂહમાં તેઓએ છેલ્લા અઠવાડિયાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા પર ગાળેલો સમય એક્સ અને પછી તરત લેવાયેલા 50 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણ વાય ના પરિણામો આપણને આપ્યા છે. તો આ તો વધુ જનરલ માહિતી હતી. અહીંયા આપણે મહત્ત્વનું હતું 10 એટલે આપણો એન, ખ્યાલ આવી ગયો. તો સિગ્મા એક્સ 133, સિગ્મા વાય આપ્યું છે, સિગ્મા એક્સનો સ્ક્વેર આપ્યો છે, સિગ્મા વાયનો સ્ક્વેર આપ્યો છે, સિગ્મા એક્સ વાય આપ્યું છે. હવે આ મહત્ત્વનું છે, શું કીધું જુઓ. પાછળથી માલુમ પડ્યું કે એક્સ અને વાયના અવલોકનોની એક જોડ 15 અને 25ને બદલે 13 અને 20 લેવાઈ ગઈ. હવે એક જોડ આવી, આને જોડ આપણે કહીએ છીએ, આ એક્સ કહીશું અને આને શું કહેવાય વાય કહીએ. આવી રીતના લખીએ છીએ ને આપણે એક્સ અને વાય. એ હવે આને બદલે કેટલા લેવાઈ ગયા 13 ને 20, એટલે 13 ને 20 ખોટા લેવાઈ ગયા. તો આ ખોટા લેવાઈ ગયા ને ત્યારે આપણે આ બધું મેળવવું હતું, મેળવી આ કિંમતો. તો આ બધી કેવી એવી હોય વિદ્યાર્થી મિત્રો, ખોટી એવી હોય ને, ખોટી કિંમતો. તો આપણે એના ઉપરથી શું કીધું છે, જો એક્સ અને વાય વચ્ચે સહસંબંધાંકની સાચી કિંમતો શોધો. તો કેવી રીતના દાખલાની ગણતરી થાય છે, તો મેં બહુ સરળ રીતે અહીંયા દાખલાની સમજૂતી આપી છે વિદ્યાર્થી મિત્રો. તમે જો એક્ઝામ્પલની અંદર જોશો તો એમાં ખ્યાલ નહીં આવે, પણ અહીંયા તમે ધ્યાન આપશો તો આની અંદર તમને ખ્યાલ આવી જશે. અને આની જેવો સ્વાધ્યાયમાં દાખલો છે એમાં એક જ પોઈન્ટ અલગ છે જે આપણે ગણવાના છીએ ખાસ. અહીંયા તમે જોશો તો તમારી સ્ક્રીન ઉપર મેં લખ્યું છે એન બરાબર કેટલા હતા 10 હતા. ખોટી કિંમતો કેટલી, ખોટી જોડ કઈ હતી 13 અને 20, અને સાચી જોડ કઈ હતી 15 અને 25. તો યાદ એ રાખવાનું છે, આગળ આપણે શીખી ગયા દાખલાની અંદર આગળના લેક્ચરમાં, કે જો ખોટું અવલોકન હોય તો એ શું થાય, કિંમત એની માઇનસ થાય, અને સાચી જોડ હોય એટલે કે સાચી કિંમતો હોય એ શું થાય, પ્લસ થાય. તો અહીંયા જે આપણને આપ્યું છે સિગ્મા એક્સ સિગ્મા વાય, પહેલાં આવી રીતના લખી નાખવાનું વિગત, સિગ્મા એક્સ સિગ્મા વાય, એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર, સિગ્મા એક્સ વાય. તો અહીંયા આ કિંમતો જે મળી હતી એ કેવી મળી હોય, ખોટી. કેમ, કઈ રીતના આપણે સર કહી શકીએ, તો સમજાવું જુઓ. અહીં એક્સ વાય 5 10 15 20 20 25. હવે આપણે છે ને અહીંયા લખવાના હતા 15 અને 25, પછી આપણે સરવાળો કરીએ શું થાય, સિગ્મા એક્સ મળે અને અહીં શું મળે, સિગ્મા વાય મળે, આવું થાય બરાબર. તો હવે આનો સરવાળો આ 15 અને 20 જે લખવાના હતા ને એની જગ્યાએ 25 લખવાના હતા, એની જગ્યાએ આપણે ખોટી જોડ કઈ લઈ લીધી 13 અને 20 લખીને ગયા. હવે તમે સરવાળો કર્યો હોય ને તો આ કેવો આવ્યો હોય, બરાબર છે, ખોટું જ આવ્યું હોય કિંમતો, એટલે કે ખોટો જ સરવાળો આ બધું મળ્યો. બધું આગળ મેળવત કેવું મળે, તો ખોટું. તો આપણે આ 13 ને 20 લઈને આ બધી કિંમતો મેળવીશ, તો આ બધી કેવી કિંમતો કહેવાય, તમે જુઓ તો ખોટી કિંમતો કહેવાય કે નહીં. તો હવે આપણે સાચી મેળવવી હોય તો ખોટી કિંમત જે આપણે પ્લસ કરી હતી શું કરવી પડે, માઇનસ, ખૂબ જ સરસ. અને જે સાચી કિંમતો શું કરવી પડશે, એ પ્લસ કરવી પડશે. તો અહીંયા એન તો એટલો જ રહે ને, 10 હતા ને એમાંથી એકની જગ્યાએ બીજું તમે એડ કર્યું તો એન આપણો બદલાશે નહીં, એન 10 જ રહેશે. તો અહીંયા સિગ્મા એક્સ એટલે ખોટી જોડ કઈ છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 13
એ એક્સ કહેવાય અને 20 એ વાય કહેવાય. તો એ માઇનસ કરવાનું છે એટલે હું અહીં કેમાં મૂકું છું, કૌંસમાં મૂકું છું. હવે અહીંયા જે કરવાનું છે આપણે એ બીજું મહત્ત્વની વિગતો જે છે એની અંદર, આ પહેલાં આપણે ખોટી જોડનું કહી નાખવાનું. હવે બીજું શું કરશું તો કે 13નો સ્ક્વેર કરવાનો છે, તો એ શું થશે 169, ખ્યાલ આવ્યો. અને 13નો સ્ક્વેર પછી 20નો સ્ક્વેર કરવાનો છે અહીંયા, કારણ કે આ વાયનો સ્ક્વેર છે ને, તો 20નો સ્ક્વેર કેટલો થશે તો કે 400. અને સેમ ટુ સેમ પછી શું કરવાનું છે, એક્સ ઇન્ટુ વાય એટલે 13 × 20 એટલે એક્સ વાય મળતા હતા ને આપણે કરતા હતા એ પ્રમાણે, તો અહીંયા એ કેટલા થશે તો કે 3500. બોલો ખ્યાલ આવ્યો શું કર્યું એ ખબર પડી. 13 × 3500 ન આવે, અહીંયા 260 આવશે, સોરી 260, 13 × 20, 13 × 26 260. ખ્યાલ આવી ગયો ને આ કેવી રીતના કર્યું એ આપણે. આ બેનો ગુણાકાર એટલે સિગ્મા એક્સનો સ્ક્વેર, આપણે જે ખાના બનાવતા હતા ને એ જ ખાના પ્રમાણે છે. ખોટી કિંમતો બધી શું કરી, માઇનસ કરી, તો સાચું જોડ સાચા અવલોકનો શું કરવામાં આવે છે, પ્લસ કરવામાં આવે, તો 15 + 25. તો હવે શરૂઆત કરીએ, 15નો વર્ગ કરવાનો એટલે એક્સનો સ્ક્વેર થાય એટલે 225 થાય. સેમ ટુ સેમ અહીંયા આવશે 25નો વર્ગ એટલે 625, અને 15 × 25નો શું કરવાનો ગુણાકાર એટલે 375. તો અહીંયા આપણને આ કિંમતો ખોટી કે અવલોકનોની કિંમતો માઇનસ કરવાની, સાચી જોડ છે એ પ્લસ કરવાની, એટલું જ યાદ રાખવાનું છે. એટલે તમને બધી કિંમતો કેવી મળશે, સુધારેલી કિંમતો મળશે. તો સિગ્મા એક્સ પ્લસ માઇનસ કરો એટલે કેટલા વધે છે, 135. સિગ્મા વાય પ્લસ માઇનસ કરો એટલે 225. ત્યારબાદ સિગ્મા એક્સનો સ્ક્વેર તો કે 2400. સિગ્મા વાયનો સ્ક્વેર 67, 25. પછી સિગ્મા એક્સ વાય 36, 15. તો આ કિંમતો સાચી મળીને હવે આપણે સહસંબંધાંક આર મેળવવાનો છે. તો આર મેળવવાનું સૂત્ર શું, એક્સ વાય વાળું હોય તો સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગુળની અંદર એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. તો આ આપણું સૂત્ર છે, બધી કિંમતો સુધારેલી મેળવી છે એ મૂકવાની છે. તો એન કેટલા છે, 10 છે. એક્સ વાય કેટલા મેળવા તો કે 36, 15 મેળવા. સિગ્મા એક્સ કેટલા મેળવા, નવી કિંમતો સુધારેલી કિંમતો મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ ખાસ યાદ રાખવાનું. એન કેટલા છે, 10 છે. સિગ્મા એક્સનો સ્ક્વેર કેટલો મળ્યો તો કે 2400 મળ્યો. સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે સિગ્મા એક્સનો સ્ક્વેર કરવાનો છે અહીંયા, ઇન્ટુ સેમ ટુ સેમ એન એટલે 10. સિગ્મા વાયનો સ્ક્વેર કેટલો મળ્યો તો કે 67, 25 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે 225 છે. એનો શું કરવાનો છે જોઈ શકો છો, એનો સ્ક્વેર કરવાનો છે. તો આગળ ગુણાકાર જ કરવાનો છે, બીજું કાંઈ નથી. 36 × એટલે 36150 માઇનસ 135 × 225 કરો તો કેટલા આવે, 30375. છેદમાં વર્ગમૂળની અંદર આપણે અહીંયા 24000 ગુણાકાર કરીએ એટલે આવશે, અને અહીંયા આવશે 18225 આ બેનો, અને આનો સ્ક્વેર 135નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા આવશે 67250 225નો સ્ક્વેર એટલે કે 50625. તો આ કિંમતો મળી ગઈ, માઇનસ કરીએ એટલે વધે અંશમાં 5775, છેદમાં અહીંયા વર્ગમૂળમાં આવશે 5775 ઇન્ટુ 16625. તો અહીંયા ગુણાકાર કરો છો, 5775 એમનેમ રહેશે, આના ગુણ્યા આ કરશો એટલે તમને વર્ગમૂળની અંદર કિંમત મળશે જે કિંમત મેં અહીંયા દર્શાવેલી છે તે. હવે એનું વર્ગમૂળ કાઢશો એટલે 5775/9798.4374, અને તમારો જે સહસંબંધ આર છે એ તમને મળશે 0.59 આ જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ લેક્ચર સારો લાગ્યો હોય તો મારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, મેં અહીંયા હોમવર્કની અંદર એટલે કે પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય 2નો વિભાગ ઈના 1, 2, 3, અને 6 આ 4 દાખલાઓ ગણવા આપ્યા છે. આ 4 દાખલાઓ એવા છે કે જે આપણે આગળના લેક્ચરની અંદર શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, એક પણ વિગત નવી નથી. એટલે એ લેક્ચર જુઓ, સમજો અને ગણતરી કરો કે જેથી કરીને બોર્ડની એક્ઝામની અંદર તમારા એક પણ માર્ક્સ આ ચેપ્ટરમાંથી કપાઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે
આ ચેપ્ટરની અંદર થોડાક ઉદાહરણ આપણા જે એક્ઝામ્પલ છે નવા એ બાકી રહે છે, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. અને પછીના જ લેક્ચરો જે રહેશે એમાં સ્વાધ્યાય બેની અંદર જે નવા દાખલાઓ છે એ જ દાખલાઓનું આપણે સોલ્યુશન કરવાનું છે. બાકી જે દાખલાઓ આપણે શીખી ગયા છીએ એની જેવા દાખલા છે એ આપણે ગણવાના નથી. એ તમને હું અહીંયા તમે જોઈ શકો છો, દર લેક્ચરના અંતમાં તમને સ્વાધ્યાયની જે શીખી ગયેલા દાખલાઓ છીએ કોઈ ફેરફાર નથી, ગણતરી કરી ગયા છીએ, એ તમને પ્રેક્ટિસ માટે હું આપું છું. તો એ પ્રેક્ટિસ કરશો તો તમારે સ્વાધ્યાયને બધા દાખલા ક્લિયર થઈ જશે. લેક્ચરને અંત સુધી જોવા બદલ આભાર.